નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના ફટાફટ સમાચાર આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચાર જાણીએ એ પેલા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો પ્રથમ જોઈએ તો ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યો છે જગતનો તાત મિત્રો અત્યારે અરવલ્લી સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે તો પણ રાત્રિના પાણીના કારણે જગતનો તાત ઠંડીમાં પાણી વાળવામાં મજબૂર બન્યો છે જોકે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા ઠંડીની ઋતુમાં દિવસે લાઇટ આપવામાં આવે આ તરફ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે હું પણ એક ખેડૂત છે મેં પણ રાત્રે પાણી વાળ્યા છે ખેડૂતોને દિવસે વીજળી માટે પૂરતા પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર મિત્રો નવા વર્ષની શરૂઆતમાં પશુપાલકો માટે અમૂલે ભેટ આપી છે અમૂલ સાથે સંકળાયેલા પશુપાલકો માટે સારા સમાચાર છે દૂધના ખરીદભાવમાં અમૂલે એક કિલો ફેટે રૂપિયા વીસનો વધારો કર્યો છે એક કિલો ફેટના સાતસો ના બદલે અમે નવો ભાવ આઠસો રૂપિયા અપાશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચીની પ્રવાસીઓ માટે કોરોના માટે કડક નિયમ મિત્રો ભારત સહિત ઘણા દેશોએ ચીનથી આવતા મુસાફરો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે ચીનના આરોગ્ય અધિકારીઓએ એક દિવસ પહેલાં કોવિડ નાઇન્ટીનના કેસના વધારા અંગે ડબલ્યુએચઓ નિષ્ણાંતો સાથે ચર્ચા કરી હતી ચીન ભારત અમેરિકા જાપાન ઇટાલી અને તાઇવાનમાં વધતા કોરોના કેસોના જોડતા કડક માર્ગદર્શિકા બનાવી છે ચીનથી આવનારા મુસાફરોનું ફરજિયાત પરીક્ષણ કરવામાં આવશે આ દેશો ઉપરાંત ઇઝરાયેલે પણ કડક નિયંત્રણ જાહેર કર્યા છે જેના હેઠળ તમારે તમારું કોવિડ નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું રહેશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અચાનક મુલાકાત મિત્રો બાપુપુરા ગામની આંગણવાડી અને પંચાયતઘરની મુખ્યમંત્રી મુલાકાત લીધી છે મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આંગણવાડી અને પંચાયતઘરનું નિરીક્ષણ કર્યું હતું ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ગામ લોકો સાથે ચર્ચા પણ કરી હતી ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભાવનગરી શખ્સનો બાટલો પાટ્યો મિત્રો ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં એક શખ્સની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે જેમાં પેથોલોજી લેબોરેટરીમાં આ શખ્સ તલવારા સાથે ઘૂસી આવ્યો હતો અને દસ લાખની કિંમતના સાધનોની તોડફોડ કરી હતી તેમજ એક યુવાનને ઈજા પહોંચાડી લેબોરેટરી ખોલી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેને લઈને લેબ માલિકે આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલે બે હજાર ત્રેવીસના ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે એકત્રીસ ડિસેમ્બરથી બાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે ફ્લાવર શોનું આયોજન કરાયું હતું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો હતો મુખ્યમંત્રીએ ફ્લાવર શોની મુલાકાત પણ લીધી હતી અને જી ટ્વેન્ટી થીમ આધારિત સંકલ્ચર તેમને છોડની માહિતી પણ મેળવી હતી તો મિત્રો તમને સમાચાર પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌ પ્રથમ પહોંચી શકે